સૂત્રાપાડાના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ સરસ્વતી નદીમાં કિશોરી ડૂબી, સ્થાનિક લોકોએ પાણીમાં ઝંપલાવી કિશોરીને બચાવી. આ દ્રશ્યો છે સૂત્રાપાડાના સુપ્રસિદ્ધ તીર્થ પાંચીના પાંચપીપરાના. ગઈકાલે ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે સરસ્વતી ગાંડીતૂર છે. અમદાવાદથી અસ્થિ પધરાવવા આવેલા જીતેન્દ્ર કાનજીભાઈ જાદવ અને તેનો પરિવાર પ્રાંચી આવેલો. આજે વહેલી સવારે આ પરિવાર સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કરતો હતો. તે સમયે તેમની દીકરી આશરે 10-12 વર્ષની પગથિયા પરથી પગ લપસી જતા સરસ્વતી નદીમાં તણાઈ હતી. કિશોર પાણીમાં ડૂબતા ધિકારોમાં ચમચ્યો હતો અને સ્થાનિક લોકોએ કિશોરીને બચાવતા સરસ્વતી નદીના પાણીનો પ્રવાહમાં ઝંપલાવી કિશોરીને જીવતી બહાર કાઢી. પીડિત પરિવારે માંગ કરી કે આ પ્રાચી તીર્થમાં નદીના કાંઠે રેલિંગ કરવામાં આવે તો જ આવા અકસ્માત ન બનાવ બનતા અટકશે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. ભાઈ, તમારું નામ ને પરિચય? મારું નામ જાદવ જીતેન્દ્ર કાનજીભાઈ છે. હું અમદાવાદ ગુજરાતમાંથી આવું છું, અમદાવાદ. બરાબર, માં અહીંયા ફૂલ પધરાવા આવ્યા છીએ મારા સાળુભાઈના ઘરે, અને ત્યાં જુનાગઢથી અહીંયા આવ્યા છીએ પ્રાંતિજમાં. બરાબર, મારી છોકરી અમે અહીંયા પ્રાંતિજમાં આવ્યા પછી મારી છોકરી પગ લપસી ગયો, તણાઈ ગયેલી, પણ એના સાધુ સંતોએ બચાવી લીધી છે. તો અહીંયા સરકાર દ્વારા કોઈ સગવડ છે નહીં. બરાબર, તો હું સરકારને એક પ્રાર્થના કરું છું કે અહીંયા કોઈ એવી સગવડ આવે કે આજે મારી છોકરી, કાલ કોઈ બીજાનું બાળક પડી જાય, કોઈ મોટું માણસ પડી જાય અને બહુ મોટી દુર્ઘટના ઊભી થાય, એના કરતાં કોઈ સગવડ આપો તો સારું છે. બરાબર, એ હું સરકારને પ્રાર્થના કરું છું, વિનંતી. શું વ્યવસ્થા ઘટે છે પ્રાચી તીર્થમાં? પાઇપો ને એવું નખાવાની બધી વ્યવસ્થા ઘટે છે. બરાબર, પાઇપો એ તરવૈયાઓ બરવૈયા રાખવાની બહુ એ છે સગવડ. બરાબર, પણ કંઈ રાખી શકતા નથી, એટલે રાખો તો સારું છે સરકારને. મારે એ જ નમ્ર વિનંતી છે. અમારી છોકરી બચી ગઈ, લાખ લાખ ચૂકે છે ભગવાન.